બીજા એક તો આપણે ગૌણા બિંદુની અંદર દ્વિચલ સુધી સમીકરણ પ્રકરણને શરૂઆત કરી છે અને છેલ્લા આપણે દ્વિચલ સુધી સમીકરણની અસંખ્ય ઉકેલો હોય છે એ તમને સમજાવી દીધું. આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે કોઈ કોયડો આપ્યો હોય અને એનું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું હોય તો બે ચલ ધારવા પડશે. અમે તમને નિકાલ શીખવાડી છે. દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપની અંદર કો તો બંને ચલની હાજરી હોવી જોઈએ, કો તો એક ચલની હાજરી હોવી જોઈએ. અહીંનો જે કોયડો આપ્યો છે એમાં બે ચલ ધારવા પડશે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતો બમણી છે. તો કોની કિંમત ઓછી છે? નોટબુકની કિંમત ઓછી છે કે પેનની કિંમત ઓછી છે? તો પેનની. ધારો કે પેનની કિંમત બરાબર એક્સ રૂપિયા, નોટ બુકની કિંમત બરાબર વાય રૂપિયા. ધારે ચલો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા કમ. વિદ્યાર્થી મિત્રો, આ કિંમત કોની? પેનની. આ કિંમત કોની? નોટબુકની. કોની કિંમત બમણી છે? નોટબુકની કિંમત બમણી છે. તો તમે સમજી શકો આ બાજુની કિંમત શું છે? વધુ છે. તો વચ્ચે હાર ઇક્વલ મૂકી શકાશે નહીં. ઇક્વલ ક્યારે મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો? બે સમાન થાય તો. તો મારી પાસે મેં એમ કહું તો આનું બેલેન્સ કરવું પડે. આના કરતો આની કિંમત બમણી છે. તો હા, તમે જોવા લો આ વેલ્યુ વધારે ગ્રેટર, પણ મારે શું લાવવું છે? ઇક્વલ લાવવું છે. ઇક્વલ લાવવું હોય તો શું કરવું પડે? જે બાજુ પ્રક્રિયા આપી હોય એની વિરુદ્ધ બાજુ પ્રક્રિયા કરવી પડે. પ્રક્રિયાનો મતલબ કોની કિંમત બમણી આપી છે? નોટબુકની કિંમત બમણી આપી. તો હું કોની બાજુ બમણા કરું? પેનની કિંમત બાજુ બમણા કરું તો બે સરખા થઈ જાય. ક્લિયર? ચલો ડિવિઝન સુધી સમીકરણ બની ગયું. બંને ચલની હાજરી હ, બંનેની ધાતુઓનું ટીક હ, તો ડિવિઝન સુધી સમીકરણ બની ગયું. જો આ વ્યાપક સ્વરૂપ કરવું હોય તો 2x - y + 0 = 0. આ તમારું વ્યાપક સ્વરૂપ. પ્રશ્ન શું હતો? દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આપણે દર્શાવ્યું પણ ખરું અને વ્યાપક સ્વરૂપ પણ થઈ ગયું. દાખલા નંબર બે સૂચના બરાબર સમજો. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax + by + c = 0 મતલબ સ્વરૂપે દર્શાવવું
तथा तेर पर थी ए बी सी नी किमत शोधो। मतलब सबसे पहला आपे द्विचल सुलेख समीकरण ने व्यापक स्वरूप साथे सरखावानुं व्यापक स्वरूप बनावानुं अने त्यार बाद ए बी सी शोधवानुं। नंबर एक x प्लस 3y बराबर 9.35। द्विचल सुलेख समीकरण छे विद्यार्थी मित्रों, हा के बनने चल ने हाजरी है, बनने चल तो घाटो एक तो द्विचल सुलेख समीकरण छे। अन्य चेक नहीं देवानो पर मारे तमने समझावो तो भी तो समझाय। वास्तवमां बधा ज दाखला द्विचल सुलेख समीकरण हसी छे पर मारे तमने समझावो मारा शू काम करो छो तो अनु व्यापक सूत्र करिए। 2x प्लस 3y माइनस 9.35 बार बराबर जी थई गयो व्यापक सूत्र। हवे एबीसी शोधवा हो तो ax प्लस by प्लस c बराबर 0 साथे सरखाई दो। विद्यार्थी मित्रों सरखावजो a શું થા 2 b શું થા 3 c શું થા। વિદ્યાર્થી મિત્રો c શું થઈ તમને ખબર પડશે આ c ની કિંમત પ્લસ c બરાબર માઈનસ માઈનસ 9.35 બાર એક દાખલો પૂરો થઈ ગયો। ચલો બીજો દાખલો નંબર 2 નંબર 2 x माइनस y भाग्या 5 माइनस 10 बराबर 0। विद्यार्थी मित्रों अहियों तो ax प्लस by प्लस c बराबर 0 स्वरूपे आपी छे। मतलब जमणी बाजू 0 आपी होय तो ये व्यापक स्वरूप कहेवाय छे। तो ए न करवा जरूर पड़शे नहीं, सीधो सरखावानो ax प्लस by प्लस c बराबर 0 साथे सरखावो। अहियो ax अहियो सरखो बाकी छे ना तो शुं कहेजो a बराबर 1। चलो आनो सरखाईए तो b बराबर माइनस चिन्ह तो खरुं ज अहियो ऊपर कशुं न आव्युं तो एकडो नीचे पोस्टो छे माइनस वत्वा थाय। सी की कीमत विद्यार्थी मित्रों माइनस 10। त्रीजो दाखो एम वन एम टू जो दाखो माइनस 2x प्लस 3y बराबर 6। हाँ अहियो आ दाखलामां जमणी साइड 0 नथी आपी। जो तमारे प्रमाणित स्वरूप के व्यापक स्वरूप करवो तो जमणी साइड 0 आपवुं जरूरी छे। तो 6 ना बराबर पछी माइनस 2x प्लस 3y माइनस 6 बराबर 0 ax प्लस by प्लस c बराबर 0 साथे सरखाव तो शुं थशे a ની કિંમત માઈનસ 2 b ની કિંમત 3 c ની કિંમત માઈનસ 6। નંબર 4 ચોથો દાખલો 2x बराबर माइनस 5y माइनस 5y अहियों पर प्रमाणित स्वरूप विद्यार्थी मित्रों नहीं आपे तो पहलू प्रमाणित स्वरूप करिए। 2x आबा थाय दो वत्ता 5y। चलो प्लस अचल पद न आप्यो तो शुं मूकवानुं
जीरो संख्या ना आपने तो जीरो तो ए एक्स प्लस बी वाई प्लस सी बराबर जीरो साथ ही शू करिए सरखाओ तो शू थे ए बराबर बे बी बराबर कितना थे विद्यार्थी मित्रों पांच सी बराबर जीरो नंबर पांच एक्स बराबर त्रण बार चलो व्यापक शुरू एक्स माइनस त्रण वाय वत्ता जीरो बराबर जीरो ए एक्स प्लस बी वाय प्लस सी बराबर जीरो साथे सरखाव तो शू आवशे ए एक्स एक्स नो सरगुणक ए हतो एकज एक्स नो सरगुणक शू रह्यो एक बी बराबर वाय नो सरगुणक बी हतो वाय नो सरगुणक माइनस थई नो बी शून्य साथे अने सी बराबर जीरो लखी लो पछी आगळ लखी लो लखी 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 પછી આપણે આગળ જોઈએ चलो लखी लेते हैं मित्रों नो तो क्या जो जो होगी लखी लिया चलो आगे जी चलो आप अगर जा करिए ये मैंने हो गए ये त्रण एक्स वत्ता बे छठो लिए त्रण एक्स वत्ता बे बराबर जीरो चलो अनु व्यापक स्वरूप करो जो विद्यार्थी मित्रों बन्ने चलनी हाजरी जोईए अने अचल पदनी हाजरी जोईए જો ચલ વાળું પદ ના હોય તો જીરો વડે ગુણી નાખજો અને અચળ પદ ન હોય તો એકલા જીરો મૂકજો ચલો ત્રણ એક્સ પ્લસ જીરો વાય પ્લસ બે બરાબર જીરો એક્સ પ્લસ બી વાય વત્તા સી બરાબર જીરો સાથે સરખા વિદ્યાર્થી મિત્રો સરખાઈ શું થાય એ બરાબર ત્રણ બી બરાબર જીરો અને સી બરાબર સાત બરાબર વાય માઇનસ બે
જમણી સાઈડ તો ઝીરો છે એટલે કે વ્યાપક સ્વરૂપ છે પણ કોઈ પણ એક ચલ અજી નથી આવ્યો એક્ઝેક્ટલી વ્યાપક સ્વરૂપ કરવું હોય તો 0x + y - 2 0 આ એક્ઝેક્ટલી વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 સાથે સરખાવ તો શું થાય વિદ્યાર્થી મિત્રો x નો સરવાળો 0 અને x નો સરવાળો a હતો a બરાબર 0 y નો સરવાળો b અને y નો સરવાળો શું નો શું હોય વિદ્યાર્થી મિત્રો એક તો હોય ને તો b બરાબર a અને c બરાબર -3 આઠમો દાખલો 5 બરાબર 2x 5 બરાબર 2x चलो व्यापक स्वरूप बदलाव माइनस एक्स वत्ता पांच बराबर जीरो अजी एक्जेक्ट व्यापक स्वरूप में जो विद्यार्थी मित्रों एक्जेक्ट व्यापक स्वरूप में एक्स आओ एक्स को एक्स आओ पढ़े आओ जो वाई आओ पढ़े आओ जो अनचर पढ़े आओ जो माइनस एक्स वत्ता जीरो वाई वत्ता पांच बराबर आई एक्जेक्ट व्यापक स्वरूप है ax + by + c = 0 સાથે સરખાવો તો શું થાય a ની કિંમત - 2 b ની કિંમત 0 અને c ની કિંમત 5 તો કેવું થાય પહેલો દાખલો બીજો દાખલો મતલબ સાથે ચલને એક અહીંયો પૂરો થઈ ગયો સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર પોઈન્ટ એક વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આ લખ્યા નવો ટોપિક ચાલુ કરીએ નવો ટોપિક તમને દ્વિચલ સુરેખ સમીકરણ વ્યાપક સ્વરૂપ સૂત્ર લીધું બનાવતા આવડ્યું અને ત્યારબાદ એક સહગુણકો એ બી સી સૂત્ર આવડી ગયા હવે મારે તમને ટોપિક શીખવાડવો છે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો દ્વિચલ સુરેખ સમીકરણ ના ઉકેલો વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે કીધું હતું સુરેખ સમીકરણ હોય તો એને એક અને માત્ર એક જ ઉકેલ છે તેમજ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે ત્યારબાદ બીજું પણ મિત્રો સ્પષ્ટતા કરી દી દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલો છે અસંખ્ય જેટલા પણ લેવા હોય એટલા ઉકેલો છે અને ત્રીજી બાબત દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ પણ રેખા છે કારણ સુરેખ સમીકરણ પણ એક પ્રકારનું દ્વિચલ સુરેખ સમીકરણ બનતું હોવાથી સુરેખ સમીકરણનો આલેખ જેવો હોય એવો આલેખ દ્વિચલ સુરેખ સમીકરણનો બને છે માત્ર દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે હવે મારે તમને કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ લઈ એના વિવિધ ઉકેલો તમને શોધતા શીખવાડવા છે તો એક ઉદાહરણ નીચે આપેલીના નીચેના પૈકીના નીચેના પૈકીના પ્રત્યેકના કેટલા નિરાવરણ ચાર ચાર ઉકેલો મેળવો
चार चार किलोमीटर वाला पहले दाखो बे सुनता बाद बराबर सात बे एक सुनता बाद बराबर सात हाउ तमाम विद्यार्थी मित्रों किलो मिलावा है तो x की कीमत गम्मे ने पसंद करो अनि नाव के y मेलो तो x ने y बनी क्या क्या हुई अनि x ने y बनी क्या क्या हुई तो मतलब उकिल हुई तब योग्य लागे पसंद करो जे योग्य लागे पसंद करो धन पर पसंद कर सकाय जीरो पर पसंद कर सकाय ऋण पर पसंद कर सकाय अपूर्ण पर पसंद कर सकाय असमीय पर पसंद कर सकाय जो जो बराबर x बराबर 0 ले तो 2 कौंस में 0 प्लस y बराबर 7 2 * 0 0 प्लस y बराबर 7 तो y बराबर कितना है तो पहले उकेल क्या है विद्यार्थी मित्रों उकेल तो दे x पर परिणाम बात जोड़ी अब तीसरा चैप्टर में जोड़ी सीखा ली x और y x है तो x m y है तो y x की कीमत कई दी थी आपने 0 दी थी y का जवाब कितना है 7 तो पहले वो कितना आया 0 7 बीजो का जवाब छे x बराबर 1 तो ले दो 2 कौंस में 1 बटा y बराबर 7 2 का 2 बटा y बराबर 7 y बराबर 7 माइनस 2 कितना है y बराबर 5 तो बीजो उकेल कयो आयो विद्यार्थी मित्रों एक्स वाय बराबर 1 अने 5 तीजो उकेल मिले एक्स बराबर माइनस कोस बेटो को किसे है उकेल नहीं सका हां नहीं सका 2 कौंस में ऋण 5 प्लस वाय बराबर 7 2 ऋण 5 को गुणाकार में 10 प्लस वाय बराबर 7 10 डिग्री वाले जाओ तो धन थे 7 बटा 10 कितना था 70 था तो किल कयो आयो x y माइनस 4 x की कीमत दी थी और y की कीमत 70 आई x बराबर 7 ले तो 7 दी 2 सभी पे रखो अभी 2 कौंस में 7 y बराबर 7 7 2 14 प्लस y बराबर 7 y बराबर 7 माइनस 14 कितना दिया y बराबर माइनस 7 तो के कहवा विद्यार्थी मित्रों xy बराबर 7 अने माइनस कितना उकेल मिलया 1 2 3 4 बराबर 4 छो बीजो दाखलो करो बीजो दाखलो करो
पाई माइनस ए बत्ता वाई बराबर नौ। पाई नो माइनस एक नो गुणाकार माइनस पाई प्लस वाई बराबर नौ। माइनस पाई ने कितनी बार दी जो बंद से नौ प्लस पाई तो उकेल कयो आयो एक्स वाई माइनस ए पर नौ बत्ता पाई एक्स बराबर माइनस एक लीधा माइनस पांच लो जे पद ले सको पाई माइनस पांच प्लस वाई बराबर नौ। पाई तो माइनस पांच तो गुणाकार माइनस पांच पाई प्लस वाई बराबर नौ। माइनस पांच माइनस कितना दे दो वाई बराबर नौ बत्ता पांच वाई बराबर वाई बराबर नौ बत्ता पांच पाई तो उकेल करवायो विद्यार्थी मित्रों एक्स वाई बराबर एक्स की कीमत माइनस पांच वाई की कीमत क्या आई नौ बत्ता पांच पाई कितना उकेल आया विद्यार्थी मित्रों एक बे त्रण चार तो आ रही तब कोई पण द्विचल सुलभ समीकरण ना एक करतो वधारे उकेलो सरलता थी मेळवी शको छो लखी लो।